બ્લેન્ડરે નો તપે, મહેનતે બસે ને કામ જલ્દી થઈ જાય. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેસે આપ સબ? આઈ હોપ કે આપ સ્વસ્થ હો, મસ્ત હોગે. મેં ભી એકદમ બઢિયા હું. તો ગાઈઝ, અભી મેરી મમ્મી આપકો દિખાયેંગી જલ્દી સે માખણ કેસે નિકાલતે હૈ, તો મેં આપકો ટિપ્સ દેતી જાઉંગી. આપ દેખના પ્લીઝ, વ્લોગ કન્ટિન્યુ હી રખના. ઓર કિસીને મેરી ચેનલ કો સબસ્ક્રાઇબ નહીં કિયા હૈ અભી તક, તો પ્લીઝ જાકે પહેલે સબસ્ક્રાઇબ કર દીજીએ. ઓર અભી મેં દિખાતી હું આપકો. તો સબસે પહેલે ઇસ મલાઈ કો 3 ઘંટે પહેલે પાણી મેં ભીગો કે રખે, ઓર ફિર 3 ઘંટે હો જાય ફિર ઇસકો બ્લેન્ડર સે પીસ લે, મતલબ માખણ જલ્દી સે નિકલ આતા હૈ. ઓર ઇસમે બરફ ભી આપ ડાલ સકતે હો. તો આપ દેખ સકતે હૈ માખણ તુરત હી નિકલ આતા હૈ. બ્લેન્ડરે નો તપે, મહેનતે બસે ને કામ જલ્દી થઈ જાય. આપ દેખ સકતે હો વૈસા માખણ નિકલતે હૈ. બસ એવું ન હોય કે માખણ તરત જ નીકળી જાય, માખણમાં બહુ જ વાર લાગે. બટ આવી એવી ટેકનિક છે કે 3 કલાક પહેલાં એને પલાળીને રાખવાનું પાણીમાં, અને પછી 3 કલાક થઈ જાય એટલે પછી એમાં બ્લેન્ડર મારી દઉં ને તો તરત જ 2 મિનિટમાં જ એનું માખણ નીકળી જાય છે પાણી ઉપર આવી જાય. સો તમે આ ટેકનિક યુઝ કરી શકો છો.